ભાવનગર જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ અર્થે રેલી યોજી ડોક્ટર બાબાસાહેબની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ વિભાગના સરકારી કર્મચારીઓ જોડાયા હતા, જેમણે જસોનાથ ચોક ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદ જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની પણ માંગ કરી હતી. આજ રોજ અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે અમે આજે મુખ્ય અમારી માગણી છે જૂની પેન્શન યોજના અને 2016માં સાતમું પગાર પંચાયું તમામ લાભો કેન્દ્રના ધોરણે મળે, તમામ કેડરને સળંગ સર્વિસનો લાભ મળે એવી વિવિધ માગણીઓ સાથે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને અમે અમારો અવાજ આપના માધ્યમથી સરકાર સુધી પહોંચે અને અમારી યોગ્ય માગણી, અમારો હક છે પેન્શન, જૂની પેન્શન યોજના એ અમને મળે. હા, અને આજે અમે લગભગ ભાવનગર જિલ્લાના 2500 થી 3000 જેટલા કર્મચારીઓ વિવિધ કેડરના, એમાં પ્રાથમિક શિક્ષકો છે, જીઈબી છે, માધ્યમિક શિક્ષકો છે, જિલ્લા પંચાયત કર્મચારીઓ છે, પીજીવીસીએલમાંથી છે, હેલ્થ આરોગ્ય તમામ વિભાગો, ભાવનગર જિલ્લાના સ્ટેટના તમામ વિભાગોના કર્મચારીઓ આજે અમારા કાર્યક્રમમાં જોડાય. જસોનાથ ટાઉન હોલથી જસોનાથ સર્કલ સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને અમારી માગણીને લઈને અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ